અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ ડોગ સ્કોડ રાજકોટ ગ્રામ્યમાં. તો અત્યારે આપણી સાથે છે રસિકભાઈ, જે ડોગના હેન્ડલર છે. એની ડોગના એક્સરસાઇઝના જે સાધનો છે એના વિશે આપણે માહિતી આપશે, અને કેવી રીતે કરવામાં આવતા હોય છે ડોગની ટ્રેનિંગ, કેવી રીતે આમાં લોકો દરરોજ એક્સરસાઇઝ કરાવતા હોય છે એની માહિતી આપશે. તો રસિકભાઈ, તમે જણાવો કે આ કયું સાધન છે અને એની એક્સરસાઇઝ કેવી રીતે કરાવવામાં આવતી હોય છે? ડોગને લગતા ડોગના ઓપ્ટિકલ્સ છે, એને સવારમાં નિયમિત કરાવવામાં આવે છે, જેનાથી ડોગની એક્સરસાઇઝ અને એની ફિટનેસ જળવાઈ રહે છે. 45 મિનિટ માટે. બધા ડોગને એક સરખી એક્સરસાઇઝ કરાવવામાં આવતી હોય છે કે અલગ અલગ કરવામાં આવે છે? બધા ડોગોને એક સરખી જ, જેને ટ્રેનિંગમાં શીખવાડવું હોય છે એ જ મુજબની એક્સરસાઇઝ શીખવાડવામાં આવે છે. ડોગ છે બધા, એને કેટલા સમયની ટ્રેનિંગ આપવામાં આવતી હોય છે, ક્યાંથી આપવામાં આવે છે, અને પછી અહીંયા એની સાર સંભાળ કેવી રીતે લેવામાં આવે છે? આ ડોગની તાલીમ ડોગ સ્કોટ સેજપુર બોઘા અમદાવાદ ટ્રેનિંગ સેન્ટર છે, ત્યાં ડોગને 1 વર્ષ સુધી તાલીમ આપવામાં આવે છે. અને પછી અત્યારે દરરોજ ક્રાઇમ ના બનતા હોય, ઘણીવાર દરરોજ આપણે આ બોમ્બ ચેક કરવા માટેના છે, તો દરરોજ એને ઈ વર્ક નથી હોતું, તો ઈ ભૂલી ન જાય અને દરરોજ એની તાલીમ એ લોકોને કેવી રીતે આપવામાં આવે છે? પછી પ્રેક્ટિસ રૂપે, હા, એને પ્રેક્ટિસ કરાવવામાં આવે છે સવારમાં નિયમિત, અને સવારથી સાંજ એનું ફિટનેસ જળવાઈ રહે માટે જમવાનું અને બધું ફૂડ કેવી રીતે આપવામાં આવે? ફૂડ એનો સરકારશ્રીએ નક્કી કરેલો છે સ્કેલ, એ સ્કેલ મુજબનો એને દૈનિક નિયમિત ખોરાક આપવામાં આવે છે. સવારે 10:30 વાગે અને સાંજે 6 વાગે. અને આ બધા એના એક્સરસાઇઝના છે, તમા બધે અલગ અલગ છે, કેવી રીતે છે, શું છે, થોડીક અમારા દર્શક મિત્રોને માહિતી આપો. આ ડોગની શરૂઆત હોય છે શીખવાડવા માટે, પહેલાં નાનો જમ્પ આવે, પછી મોટો જમ્પ આવે, હા, પછી એને જે એમાંથી એને જે ફાયર બનાવવામાં આવે છે, ફાયરમાંથી ગળકાવવામાં. ક્યારેય કંઈ ઇન્જર્ડ થયું હોય, કંઈ પ્રોબ્લેમ થયું કે આ તો એની ટ્રેનિંગ છે. માણસો કદાચ ભૂલી જાય પણ કૂતરાઓ નથી ભૂલતા. ડોગ એકવાર શીખી જાય છે કાયમ માટે યાદ રહી જાય. અત્યારે આપણે આગળ ડોગ વિશે ઘણી બધી માહિતી મેળવી ચૂક્યા છીએ, અને આ ઘણી બધી માહિતી મેળવ્યા બાદ તમને ઘણો બધો વિચાર થતો હશે કે ડોગને ટ્રેનિંગ કેવી રીતે આપવામાં આવતી હશે, તેમજ અત્યારે પોલીસમાં ક્રાઇમ માટે બોમ્બ ચેક કરવા માટે ડોગનો યુઝ કરવામાં આવે છે, તો ઈ યુઝ કેવી રીતે કરવામાં આવે છે, તેને ટ્રેનિંગ કેટલા સમયની આપવામાં આવે છે, એનું ધ્યાન કેવી રીતે રાખવામાં આવે છે. હરરોજ આવા બનાવો નથી બનતા, પણ છતાં ડોગ ઈ કેવી રીતે કરી શકે છે, એના માટે એને રેગ્યુલર કેવી તાલીમ આપવામાં આવે છે, એ વિશેની આપણે ઘણી બધી વાતચીત કરીશું, અને ડોગ કયા કયા છે ડોગ સ્કવોડમાં એની વિશેષ માહિતી આપણે મેળવીશું. તો ચલો અમારી સાથે પોલીસ ડોગ સ્કવોડમાં, અને ત્યાં આપણે જે બધા ડોગ રાખેલા છે અત્યારે આપણે આવી પહોંચ્યા છીએ, જ્યાં ડોગને આરામ માટેના જે રૂમ છે એ રાખવામાં આવ્યા છે, અને એની આપણે માહિતી મેળવીએ અને જોઈએ કે કેવી રીતે બધી પ્રોસેસ હોય છે અને કયા કયા ડોગ છે અત્યારે. તો ચાલો, અત્યારે આપણે આવી ગયા છીએ પોલીસ ડોગ સ્કવોડમાં, અને આ ડોગ તમે જોવો છો એનું નામ ઝેકી છે, જે જર્મન શેફર્ડ મેલ છે, અને તે પોલીસ ડોગની વિશેષતા એ છે કે તે સ્નીફર ડોગ છે. આવા બધા ડોગની અલગ અલગ વિશેષતા હોય છે, જેમાં આ ડોગની સ્નીફર ડોગ તરીકે ઓળખવામાં આવે છે, અને જે જર્મન શેફર્ડ છે મોટાભાગે પોલીસ સ્કવોડમાં જર્મન શેફર્ડ, ડોબરમેન, લેબ્રાડોગ વધારે હોય છે, અને આ કોઈ બી ગુના બન્યા હોય છે એને ફટાફટ ઉકેલવા માટે આ વધારે ઉપયોગી બને છે. અત્યારે જે તમે ડોગ જોઈ રહ્યા છો એનું નામ છે જીગર. જીગર છે એ ડોબરમેન મેલ છે, ટ્રેકર ડોગ તરીકે એને ઓળખવામાં આવે છે. મોટાભાગે ક્રાઇમના જે બનાવો હોય છે એ ક્રાઇમના બનાવોને ફટાફટ ઉકેલવા માટે આ ડોગનો યુઝ થાય છે, અને આ પણ એક ડોગ ટ્રેકર જ છે અને ક્રાઇમ માટે જ વાપરવામાં આવે છે. અત્યારે આ ડોગ સ્કવોડમાં 2 ડોબરમેન છે અને તે ક્રાઇમ માટે વાપરવામાં આવે છે. ડોગ સ્કવોડનું આ 4th ડોગ છે જે લેબ્રાડોર છે, અને આ મેલ છે. આ સ્નીફર ડોગ છે, સૌથી વધારે લેબ્રાડોગનો યુઝ થાય છે. આની એક ખાસિયત છે કે સૌથી શાંત ડોગ અને બહુ રમતિયાર ડોગ છે, અને એની સાથે કામ કરવાની પણ મજા આવતી હોય છે. પોલીસ ડોગ સ્કવોડમાં આવીને ઘણી બધી માહિતી મેળવી, ડોગની માહિતી મેળવી કે ડોગ કયા પ્રકારના હોય છે, કેવી રીતે વર્ક કરે છે, આ ડોગ
વન હેન્ડલિંગ ડોગ છે જે એક જ વ્યક્તિ સાથે રહીને કાર્ય કરે છે અને આમાં એની ખાસિયત એ છે કે જ્યારે આ ડોગને બહાર ગામ મોકલવામાં આવે છે ત્યારે તેના હેન્ડલરને પણ મોકલવામાં આવે છે કારણ કે આ ડોગ એ એક વ્યક્તિ સાથે જ કામ કરી શકે છે. માણસમાં એવું હોય છે કે તે કોઈ ભીનું માની અને કાર્ય કરી શકે છે, એક વસ્તુ હોય તો તે બધા જ યુઝ કરી શકે છે, પણ ડોગમાં એવું નથી. ડોગને જો કાર્ય કરાવવું હોય, જો એના પાસેથી કામ લેવું હોય તો એનું જે એક હેન્ડલર હોય છે એનાથી જ એ કામ કરી શકે છે. અને આમ પણ સૌથી વફાદાર વ્યક્તિ તરીકે એક કોઈ વ્યક્તિ કામ નથી કરી શકતું, એક ડોગ છે, પ્રાણીઓ છે એ જ કરી શકે છે. પ્રાણીઓમાં પણ સૌથી વફાદાર એક ડોગ છે, સૌથી વફાદાર પ્રાણી તરીકે કાર્ય કરે છે. જે કામ વ્યક્તિ નથી કરી શકતા એ ડોગ કરી શકે છે. અમુક એવા ક્રાઇમ હોય છે જેમાં ડોગ ફટાફટ તેનો ઉકેલ લઈ આવી શકે છે. મિનિટોમાં જ ડોગ દ્વારા જે ક્રાઇમના બનાવો હોય છે એને ઉકેલવામાં આવતા હોય છે. ઘણા એવા બનાવો છે કે જે મનુષ્ય એક ઘણી બધી ટ્રેનિંગ લીધેલું છે પોલીસે, છતાં પણ તે સોલ્વ નથી થતા, એ કલાકો અને મિનિટોમાં જ ડોગ દ્વારા સોલ્વ થઈ જતા હોય છે. આપણે અત્યારે વાત કરી લેબ્રાડોરની, ડોબરમેનની, જર્મન શેફર્ડની, આ બધા ડોગ છે એ રાજકોટના ગ્રામ્ય પોલીસમાં અત્યારે ફરજ બજાવી રહ્યા છે અને એનું કામ એક પૂરી નિષ્ઠાથી અને વફાદારીથી કરી રહ્યા છે. ડોગ સ્કવોડની આપણે ગ્રામ્યની મુલાકાત લીધી પછી અત્યારે આવી ગયા છીએ પોલીસ હેડક્વાર્ટરમાં, જે શહેરનું ડોગ સ્કવોડ ડિપાર્ટમેન્ટ છે ત્યાં. અને ત્યાં આપણે અત્યારે જોઈએ કે કેવી રીતે ડોગની ટ્રેનિંગ આપવામાં આવે છે. અને આ બધા તમે જે પાછળ જોઈ રહ્યા છો તે ડોગના ટ્રેનિંગ સાધનો જ છે, દરરોજ એક્સરસાઇઝ કરાવવાના સાધનો છે. અને તમે નિહાળશો કે અત્યારે ડોગ છે કેવી રીતે ટ્રેનિંગ લેતા હોય છે અને એના ટ્રેનર છે એને કેવી રીતે તાલીમ આપતા હોય છે. આપણે અત્યારે અબતક પ્રેસ તરફથી રાજકોટ સિટી ડોગ સ્કવોડની મુલાકાત લઈ રહ્યા છે. એમાં પીઆઈ રિઝર્વ પીઆઈ જાડેજા સાહેબ હાજર છે, ડોગ હેન્ડલર ઝાલા અને બીજા પણ ડોગ હેન્ડલર હાજર છે. હવે આપણે આ ડોગની રમતગમત જોઈ. હવે ડોગને એક સ્મેલ આપી મારો આ રૂમાલ છે એ આ એક કોઈ પણ કમ્પાઉન્ડમાં એક જગ્યાએ મૂકી આવું છું, એટલે મીન્સ કે સંતાડી આવું છું. પછી ડોગ એની સ્મેલથી એટલે સ્નીફરથી એ કેવી રીતે શોધી આપે છે એને એક આપણે આવડતનો નમૂનો આપણે એનું જોઈશું.
અત્યારે આપણી સાથે છે છગનભાઈ, અને એને પૂછે કે આ ડોગ છે કઈ એક્ટિવિટીઝ કરવાનું છે ને આપણે શું દેખાડવાના છે. તો છગનભાઈ, અત્યારે આપણે ડોગ પાસે શું કરાવવાના છે એની તમામ માહિતી આપો અમને. આપણે આ ડોગ છે પોલીસ ડોગનો આલ્સેશિયન જાતિનો ડોગ છે અને એક્સપ્લોઝિવ ડિટેક્ટ કરે છે, જે વિસ્ફોટક વસ્તુ છે. આપણે એક્સપ્લોઝિવના બે સેમ્પલ રાખેલ છે. હવે એક્સપ્લોઝિવમાં ડોગ છોડી અને ડોગ એ બતાવશે કે કઈ જગ્યાએ રાખેલ છે. અલગ અલગ એવા 10 ખાડા કરેલ છે કે જે એમાં બે જ જગ્યાએ એક્સપ્લોઝિવ છે. તો આ વિસ્ફોટક શોધવાના ડોગને આપણે ઇન્ડિકેટ કરીને બતાવશે એના હેન્ડલરને કે ભાઈ કઈ જગ્યાએ વિસ્ફોટક રાખેલ છે. આપણી સાથે છે દાઉદભાઈ, અને આ ડોગના હેન્ડલર છે. તો આ ડોગ કયું છે, શું કાર્ય કરે છે અને કેવી રીતે કરે છે એમની માહિતી મેળવીએ. તો દાઉદભાઈ, તમે આ ડોગ વિશે અમને માહિતી આપો, કયું ડોગ છે, કેટલા વર્ષનું છે, એની તમામ માહિતી અમને દર્શક મિત્રોને આપો. આ ડોગ છે જર્મન શેપર્ડ ડોગ છે, એનું નામ કેપ્ટન છે. આ છેલ્લા 7-6 વર્ષથી મારી પાસે છે, બચપન 2 મહિનાથી છે મારી પાસે, અને 2 વર્ષથી ટ્રેનિંગ કરેલ છે. આ ડોગને સ્નેફરની RDX TNT PEK જેવા જે પદાર્થ આવે છે હાઈ એક્સપ્લોઝિવ, એની તાલીમ આપવામાં આવેલ છે, જે સંતાડી દે અને ડોગ તેને સૂંઘી અને આપણને મારું નામ જયપાલ સિંહ એમ ઝાલા છે. આ ડોગનું નામ શેરુ છે, જર્મન શેફર છે અને બોમ્બ સ્કોડનો ડોગ છે. આની જન્મ તારીખ છે 5/1/2014 અને મને ઇસ્યુ થયો છે 30/3/2014 અને આ બોમ્બનું હમણાં નવો ટ્રેનિંગ કરીને હજી 4 મહિનામાં ટ્રેનિંગ કરીને આવેલ છે. અને બોમ્બ ક્યાં સંઘળો હોય છે, ક્યાં રાખેલો હોય છે એ બધું આ ગોતી આપે છે. જ્યારે આવા બનાવ નથી બનતા, દરરોજ આવું નથી બનતું, એટલે ક્યારે એને ટ્રેનિંગ ભૂલાઈ ન જાય એની માટે તમે કયા કયું ધ્યાન રાખો છો, કઈ ટ્રેનિંગ આપો છો? અમે એના માટે દર અઠવાડિયામાં 2-3 દિવસ અને ગ્રાઉન્ડમાં જઈને એને પ્રેક્ટિસ કરાવી છીએ, કે કોઈ ગાડીની અંદર રાખી દઈ, કોઈ ક્યાંય પણ આર્ટિકલ સંતાડી અને એને પ્રેક્ટિસ આપી છીએ અમે. સાથે આપણી સાથે છે ડોબરમેન, અને ડોબરમેનના જે ટ્રેનર છે છગનભાઈ, અને છગનભાઈની સાથે વાત કરીએ કે એની કાર્યવાહી શું છે અને કેવી રીતે કાર્ય કરે છે. આ ડોગ ડોબરમેન જાતિનો ડોગ છે અને ટ્રેકર ડોગ છે, કે જે ચોરી, લૂંટ, મર્ડર, ડકૈતી વગેરેમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ છેલ્લા 4.5 વર્ષથી છે અહીં, એટલે 3.5 વર્ષથી કાર્યરત છે, 1 વર્ષની તાલીમ પીરિયડ હોય છે. તો અત્યારે આપણી સાથે છે PIAD જાડેજા સાહેબ, એની સાથે વાત કરીએ અને ઘણી બધી માહિતી મેળવીએ. તો તમે જાડેજા સાહેબ અમને જણાવો કે અહીંયા તમારું શું કાર્ય છે, કેવી રીતે બધું હેન્ડલિંગ ને બધું થાય છે. હું હેડક્વોટર રાજકોટ સિટી હેડક્વોટર PI તરીકે ફરજ બજાવું છું અને ડોગ સ્કોડની જે શાખા છે એ મારા તાબામાં સુપરવિઝિંગ હેઠળ આવે છે અને હાલ કુલ 8 ડોગ છે
અને 8 તેના હેન્ડલરો છે, તેમાં તે પૈકીના 4 અમદાવાદ ખાતે હાલ 26 જાન્યુઆરી નિમિત્તે તાલીમ માટે મોકલેલ છે અને 4 અહીંયા ઉપલબ્ધ છે. એની અંદર 2 જે છે એ ટ્રેકર ડોગ છે, એ ચોરી લૂંટ ખૂનની કામગીરી કરે છે. પછી 5 જે છે સ્નેપર ડોગ છે, અને 1 છે તે નાર્કોટિક્સનું કામગીરી કરે છે. અને આ તમામ ડોગ શાખા છે એ મારા સુપરવિઝિંગ હેઠળ છે, અને અમો અવારનવાર તેઓની વિઝિટ કરી છીએ કે તમે તેમને સાર સંભાળ સારી રાખે છે કે નહીં, તેમને સમયસર ખોરાક આપો, સાફ સફાઈ રાખવી, તાલીમ આપવી, તાલીમને રેગ્યુલર આપવામાં આવે છે એને. તો દર્શક મિત્રો, આપણે જડેજા સાહેબ પાસેથી ઘણી બધી માહિતી મેળવી કે અહીંયા 8 ડોગ છે અને એમની રેગ્યુલર સાર સંભાળ લેવામાં આવે છે. તો દર્શક મિત્રો, આપણે જોયું કે આ રાજકોટમાં કેટલી જાતના કૂતરાઓ હોય છે, કેવી રીતે તેનો બિઝનેસ ચાલે છે, બધી જ વાતો આપણે વિગતવાર કરી. પણ તો હવે જોઈએ કે જેમના ઘરે કૂતરું છે, જે કૂતરાનો પાળે છે, ઘણા વર્ષોથી તેમની સાથે રહે છે, એમની કેવી લાગણી એની સાથે જોડાયેલી છે, એ કેવી રીતે એનું પાલન પોષણ કરે છે, તેની સાથે વાત કરીને પૂછે. તો અત્યારે આપણી સાથે છે નિરાલીબેન, અને નિરાલીબેન સાથે વાત કરીએ કે આ કઈ જાતનું કૂતરું છે, એની શું વિશેષતા છે. નિરાલીબેન, તમે જણાવો કે આ કૂતરું કયું છે અને એનું નામ શું છે. આ ડોગીનું નામ ગ્રેટ ડેન છે, અને આની એ વિશેષતા છે કે જે ઘરમાં કોઈ નાના બાળકો હોય એનું ખાસ ધ્યાન રાખે છે, અને તે બ્રેઇનમાં એકદમ શાંત હોય છે. એટલા સમયથી તમે છો, તો તમારી લાગણી એની સાથે કેવી રીતે જોડાયેલી છે. અમારા એક ફેમિલી મેમ્બર જેટલી જ લાગણી છે એના પ્રત્યે. ફેમિલીના બધા જ મેમ્બર એને એટલો જ પ્રેમ કરે છે. હા, નાના બાળકથી લઈને મોટા સુધી બધા એટલો જ પ્રેમ કરે છે. તો તમે આટલા દિવસથી રાખો છો, તો એની સાર સંભાળ કેવી રીતે લેવી પડે છે? એક નાના છોકરાની જેમ સાંભળવું પડે છે કે ચાલે છે? હા, અમે એને લઈ આવ્યા ત્યારે 45 ડેઝની હતી આ લેટી, અને પછી એની જે નાના બાળકની જે વેક્સિંગ ને જે બધું મૂકવાનું, એવી જ રીતે એની વેક્સિંગ ને મૂકવાનું, અને નાના બાળક જેટલું જ ધ્યાન રાખવું પડે છે. બસ પછી મોટી થાય એટલે તો એને એના બિસ્કીટ ને એ બધું ખાવાનું આપવાનું.
નોર્મલી એવું હોય છે કે બધા જે ડોગ રાખતા હોય છે ઘરમાં તે ટ્રેનિંગ લીધેલા હોય છે, તો અમને કઈ ટ્રેનિંગ લેવડાવેલી છે? એવું ના, અમે આને કોઈ ટ્રેનિંગ લેવડાવેલી નથી. અને બીજું કહીએ તો આને જમવાનું કેવી રીતે હોય છે, એ શું આપવામાં આવે છે? અમે એને સવારે 8 વાગે આપીએ છીએ, એના જે બિસ્કિટ આવે છે ને એ આપીએ છીએ. પછી બપોરે અમે એને રોટલી અને છાશ આપીએ છીએ. પછી સાંજે પાછો એને નાસ્તો આપીએ છીએ અને રાત્રે એ જ પાછા બિસ્કિટ આપીએ છીએ અને કોઈ વાર કઠોળવાળી ખીચડી કે એ કંઈ આપીએ છીએ. તો અત્યારે તો એમને નાના નાના ગલુડી આવ્યા છે, તો અત્યારે એ પોતે કેવું હોય છે, ઘરમાં કેવો માહોલ છે? બસ બેબી પપ્પી આવ્યા ત્યારે થોડા દિવસ વીકનેસ ને બધું હતું, હવે તો જેમ નોર્મલી જેમ રહે છે એવી જ રીતે રહે છે. અને ખાસ કરે તો અત્યારે ઠંડીની સિઝન ચાલે છે, તો ઠંડીમાં સ્પેશિયલી કૂતરાનું કેવી રીતે ધ્યાન રાખવામાં આવતું હોય છે? બસ અમે એને લેમ્પની નીચે રાખીએ છીએ અને ડોર ને વિન્ડો ની બધી બંધ રાખીએ છીએ અને ગોદડો ઓઢાડીને રાખીએ છીએ, કારણ કે કપડાં પહેરાવીએ છીએ પણ બધા ફાડી નાખે છે. તો અને આ મહિનાનો એનો કેટલો ખર્ચ આવે છે? હા, 10,000 જેટલો છે મહિનાનો ખર્ચ. અત્યારે ગલુડિયા છે તો ગલુડિયાને તો અત્યારે ફીડિંગ જ કરાવીએ છીએ, ગલુડિયાનો તો કઈ ખર્ચ નથી, પણ આની જે દવાની બધું છે એ ચાલુ છે. દર્શક મિત્રો જોયું કે એક નાના છોકરાનો પણ એટલો ખર્ચો નથી આવતો, અને આ કૂતરાને આ લોકો સાચવે છે, 10,000 જેટલો ખર્ચો આવે છે, છતાં પણ આ લોકો કૂતરાને એક ફેમિલીની જેમ જ સાચવે છે અને પોતાને એક ફેમિલી તરીકે જ રાખે છે. સ્વાનની તમામ વસ્તુઓ જોઈ પછી હવે લેડીઝની પ્રિય વસ્તુ કહેવાય એવા પાર્લર વિશે પણ આપણે થોડુંક જાણીશું. લેડીઝ પાર્લર નહીં, આપણે અત્યારે સ્વાનના પાર્લરની વાત કરીએ છીએ. તો ચાલો આપણે હંપટી ડમ્પટી પેટ્સ પાર્લરમાં જઈ સ્વાનની પાર્લર વિશેની માહિતી મેળવીએ. અત્યારે આપણે ડોગ પાર્લરમાં આવી ગયા છીએ અને આપણે વંદનાબેન પંજવાણી સાથે વાત કરીએ કે ડોગની કેવી રીતે ટ્રીટમેન્ટ આપવામાં આવે છે અને શું ચેક કરવામાં આવે છે અને કઈ કઈ બીજી એને ટ્રેનિંગ ટ્રીટમેન્ટ આપીને એની સાર સંભાળ લેવામાં આવે છે. તો વંદનાબેન, અત્યારે આપણે આ ડોગ લેબ્રાડોર આપણી સાથે છે, તો એની અત્યારે તમે કઈ ટ્રીટમેન્ટ આપવાના છો અને કેવી રીતે આપવામાં? જો, મારું એક મેસેજ છે ડોગ ઓનર્સ માટે અને પેટ લવર્સ માટે કે ડોગને ગ્રુમિંગ ટિપ્સ બહુ જ જરૂરી હોય છે, જેમ કે એનાથી બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રુવમેન્ટ થાય છે અને પ્લસ આમાં શાઇનિંગ આવે હેરકોટમાં, અને જેટલું હેરકોટમાં પ્રોબ્લેમ્સ હોય, 6 ટાઈપના પ્રોબ્લેમ્સ હોય એ બધા કવર થઈ જાય છે ગ્રુમિંગમાં. પ્લસ 6 ટાઈપ્સના બાથ આપીએ છીએ અમે, એ પેકેજમાં કવર થઈ જાય છે. એટલે ટોટલી જે ક્લિયર્ડ આઉટ થઈ જાય છે એનાથી બધું ક્લીન થઈ જાય છે. અત્યારે આપણે શું કરવાના છે? આ બ્લેક લેબ્રાડોર છે એને એને આપણે પહેલાં ગ્રુમિંગ કરશું. એટલે ગ્રુમિંગથી પહેલાં અમે ચેક કરીએ છીએ કે એને હેરકોટમાં શું પ્રોબ્લેમ છે. જો કે વાર આવતા હોય તો આપણે ખબર પડે કે એને એન્ટી હેર પ્રોબ્લેમ છે, અને વ્હાઈટ કોતરા આવતા હોય તો ખબર પડે કે એને એન્ટી ડેન્ડ્રફનો પ્રોબ્લેમ છે, અને પ્લસ જો સ્કિનનો પ્રોબ્લેમ હોય તો આખી સ્કિન રેડ હોય છે. એ અમે આખું હેરકોટ ઊભું કરીને પછી ખબર પડે છે કે આપણને એને શું શું પ્રોબ્લેમ છે, અને એ પ્રમાણે આપણે ડિસાઈડ કરીએ છીએ કે એને કયા શેમ્પૂ યુઝ થવા જોઈએ અને કયું શેમ્પૂ લેવું જોઈએ, અને એ રીતે એને બધી ટ્રીટમેન્ટ ટોટલી આપવામાં આવે છે. એના ઇયર્સ ક્લીન કરીએ છીએ આપણે, એના નખ કાપીએ છીએ, અને ટોટલી એક નાના છોકરાઓને જેવી રીતે ટ્રીટમેન્ટ આપીએ, નવડાવીને કરીએ એવી રીતે બધી રીતે એને ટ્રીટમેન્ટ આપીને સારી રીતે એને પંપારીને બધું કરવું પડે છે. આ દ્રશ્યો છે હંપટી ડમ્પટી પેટ્સ પાર્લરના, જે રાજકોટમાં 11 વર્ષથી ચાલી રહ્યું છે, જેમાં શ્વાનની તમામ પ્રકારની ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. આમ તમે જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે શ્વાનને નવડાવવામાં આવી રહ્યું છે, અને તેમાં શ્વાનને તેની સ્કિનને અનુરૂપ શેમ્પૂથી ટ્રીટમેન્ટ આપવામાં આવી રહી છે, ત્યારબાદ તેને ડ્રાયર દ્વારા ડ્રાય કરવામાં આવી રહ્યું છે. આ પાર્લર અમે 24 ઓક્ટોબર 2004માં સ્ટાર્ટ કર્યું છે, અને લગભગ 11 વર્ષથી અમે આ બધું હેન્ડલ કરીએ છીએ ડોગ પાર્લર. અત્યારે તમે જે ટ્રીટમેન્ટ કરો છો એની તમે શીખ્યા ક્યાં છો, ટ્રેનિંગ ક્યાંથી લીધી? બોમ્બેમાં મેં ટ્રેનિંગ લીધી હતી 2 વર્ષ. મેં એને પાછા પહેલાં પ્રેક્ટિકલી નોલેજ લીધું, અને પ્રેક્ટિકલ નોલેજ લીધા પછી આ પાર્લર અમે 24 ઓક્ટોબર 2004માં મારા હસબન્ડના હિસાબે અહીંયા ચાલુ કર્યું, કેમ કે વેટરનરી મેડિસિન્સ તો અમે બહાર વેચતા હતા પંજવાની ટ્રેડર્સમાં,
મેડિકલ સ્ટોરરૂમમાં. એટલે મિસ્ટરને એમ થયું કે એક રૂટની અંદર, એક રૂફની અંદર ડોગને બધા ટ્રીટમેન્ટ મળી રહે એના હિસાબે અમે આ સ્ટાર્ટ કર્યું. એટલે એમાં એવું છે કે ગ્રુમિંગ ટિપ્સમાં એવું છે કે કમ્પલસરી ગ્રુમિંગ ટિપ્સ તમે રેગ્યુલર 15 મિનિટ્સ ગ્રૂમ કરવું જોઈએ ડોગને એવરી ડે. એમાં બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય, હેરકોટ શાઇનિંગ થાય, અને જે અધર 6 પ્રોબ્લેમ્સ હેરકોટમાં થાય છે લાઈક ટિક્સ, એન્ટી ડેન્ડ્રફ, એન્ટી હેરફોલ, એ બધા પ્રોબ્લેમ્સ નહીં રહે ગ્રુમિંગ ટિપ્સથી. એટલે બધા ડેડ હેર નીકળી જાય અને બ્લડ સર્ક્યુલેશન ઇમ્પ્રૂવ થાય અને હેર શાઇનિંગ થાય, હેરકોટ શાઇનિંગ થાય. એ બહુ એસેન્શિયલ છે ડોગ માટે. જેમ કે આજે આજકાલની રૂટીન લાઈફ બધાની બિઝી છે, લોકો ટાઈમ કાઢી શકતા નથી ગ્રૂમિંગ માટે, એના હિસાબથી જ આ પાર્લર ખોલ્યું છે.